પાસ કન્વીનર હાર્દિક પટેલ હાઈકોર્ટના આદેશ મુજબ 24માં ગુરુવારે ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવા પહોંચ્યો હતો. હાર્દિક પટેલે અમરનાથ યાત્રા પર થયેલા હુમલા અંગે પોતાના મત ટ્વિટર પર રજૂ કર્યા બાદ આજે મીડિયાને જણાવ્યું હતું કે બસના રજીસ્ટ્રેશનથી લઈને ડ્રાઈવર કોણ હતું, બસે રૂટ કેમ બદલ્યો વગેરે અનેક આશંકા હોવાથી તેમજ સુરક્ષા એજન્સીએ કેમ સાથ ન આપ્યો તેવા અનેક સવાલ ઉભા થાય છે, જેમાં નિષ્પક્ષ અને ન્યાયી રીતે તપાસ ઝડપી થવી જોઈએ તેમ હાર્દિકે જણાવ્યું હતું. અમરનાથ યાત્રા પર થયેલા હુમલા બાદ હાર્દિકે કરેલા ટ્વિટર પર ભારે રોષ લોકોએ બતાવ્યો, ત્યારે હાર્દિકે કહ્યું હતું કે આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે જે બધા જ જાણે છે, ત્યારે મને જે લાગ્યું તે મેં ટ્વીટ કરીને મારો મત વ્યક્ત કર્યો હતો. અમરનાથની અંદર જે યાત્રાઓ પર જે હુમલો કરવામાં આવ્યો છે એ ખૂબ દુઃખની બાબત છે અને ક્યાંક ને ક્યાંક દેશના તમામ લોકોએ આ મુદ્દે સાથે મળીને લડવું જોઈએ. સ્વાભાવિક રીતે જે વાત પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, અનેક પ્રશ્નો છે કે બસનું રજીસ્ટ્રેશન નહોતું, રાત્રે સાંજે સાડા ત્રણ પછી બસને ત્યાં એન્ટર કરવા દેવામાં નથી આવતી, આ બધા પ્રશ્નો પછી જ્યારે સુરક્ષા એજન્સી ઉપર જ્યારે સવાલ ઉઠતા હોય ત્યારે દેશના આપણે લોકતાંત્રિક દેશમાં રહીએ છીએ તો આવા બધા સવાલો સામે આપણે શંકા પણ કરવી જોઈએ અને હું માનું છું કે સુરક્ષા એજન્સી ઉપર તપાસ પણ થવી જોઈએ. હાર્દિકે પોતાના આગામી કાર્યક્રમ માટે મંદસૌર 16મીએ જઈ રહ્યો છે અને ત્યારબાદ સાજાપુરમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 29મીએ અમદાવાદમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. હાર્દિકને હાઈકોર્ટના આદેશ મુજબ દર ગુરુવારે ક્રાઇમ બ્રાન્ચમાં આવવાનું થતું હતું. આજે 24 ગુરુવાર એટલે કે 6 મહિનાની મુદત પૂરી થતાં હવે હાર્દિકને દર મહિને ક્રાઇમ બ્રાન્ચ ખાતે હાજરી પુરાવવા આવવાનું રહેશે.